नमस्कार दर्शक मित्रों, आपणे નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોનો વિરોધ. રાજકોટ શહેરમાં લૂંટના આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ વાન પર તોડફોડ. અમદાવાદમાં ચાલુ થઈ સ્માર્ટ કેમ્પસની નવી સ્કૂલ. રાજકોટ ખાતે બેંક સાથે ઠગાઈના 150 કરોડનું કૌભાંડ. રાજકોટ ખાતે પ્રમુખ સ્વામીજીનો બર્થડે ઉજવાયો. ગોંડલ ખાતે પ્રમુખ સ્વામીજીના જન્મદિવસની ઉજવણી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોનો વિરોધ. જગતના તાત એવા ખેડૂતોને કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી દિવસે દિવસે વાતાવરણ ઉગ્ર બની રહ્યું છે, ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સૌરાષ્ટ્રભરના ખેડૂતો દ્વારા એકઠા થઈને સંમેલન યોજી રેલી કાઢી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ટેકાના ભાવો 1100 રૂપિયા કરવામાં આવે, તેમજ પાકને નુકસાન પહોંચાડતા રોજડા અને ભૂંડના ત્રાસથી પણ સરકાર બચાવે તેવી માંગણી ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં સરકાર ખેડૂતલક્ષી જાહેરાતો નહીં કરે તો ઉપવાસ આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ચાલુ વર્ષે વરસાદ અપૂરતો પડ્યો હોવાથી ખેડૂતોને પાકમાં પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે. કપાસ અને મગફળીનું જોઈએ તેટલું વાવેતર નહીં થતાં ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવો અહેસાસ કરાવી રહ્યા છે. સરકાર દ્વારા કપાસ અને મગફળીના ટેકાના ભાવો માત્ર 800 રૂપિયા જ નક્કી કરવામાં આવતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રોકાણની પણ ઉપજ નહીં થતાં ખેડૂતો નુકસાની વેઠવી પડી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતો સામે જુએ અને કપાસ અને મગફળીના ટેકાના ભાવ 1100 રૂપિયા આપે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા બહુમાળી મકાન ભવન ખાતે સંમેલન યોજાયું હતું. તેમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા. રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ટેકાના ભાવો 1100 રૂપિયા કરવા, તેમજ પાકને નુકસાન પહોંચાડતા રોજડા અને ભૂંડના ત્રાસમાંથી પણ મુક્તિ અપાવવા સહિતના પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી હતી. જો સરકાર આગામી દિવસોમાં ખેડૂતલક્ષી નિર્ણય નહીં કરે તો ઉપવાસ આંદોલન, ચક્કાજામ સહિતના કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતો દ્વારા સંમેલન યોજી ત્યારબાદ વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરતી વેળાએ મુખ્ય પ્રવેશદ્વાર પર તાળા લગાવેલા હોય રોષે ભરેલા ખેડૂતે તાળા પણ તોડી નાખ્યા હતા અને કચેરીમાં પ્રવેશ કર્યો હતો. ખેડૂતો દ્વારા ઠેર ઠેરથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોની માંગણી સંતોષે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. રાજકોટ શહેરમાં લૂંટના આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ વાન પર તોડફોડ. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં લૂંટના આરોપી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાની સારપાર અર્થે લઈ જવામાં આવતા તેના પરિવારજનો ટોળા સ્વરૂપે દોડી આવ્યા હતા અને પોલીસનો ઘેરાવ કરીને પોલીસ વાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ ગુનામાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મિલકતમાં નુકસાન કરવા સબબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનામાં પોલીસ 3 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં લૂંટના આરોપીના પરિવારજનો દ્વારા ઉબાળો મચાવવામાં આવ્યો હતો અને પોલીસનો ઘેરાવ કરી પોલીસ વાનમાં તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો. ઘટનાને પગલે શહેરભરના પોલીસ કાફલો દોડી ગયો હતો અને ટોળાને વિખેર્યો હતો. આરોપીના પરિવારજનોએ પોલીસ વાનને નિશાન બનાવી તેમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો અને 3 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓને રિમાન્ડ ઉપર લેવામાં તાજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં તપાસ દરમિયાન હજુ વધુ આરોપીની સુનાવણી ખુલે તે શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે જે પોલીસની PCR વાન ઉપર હુમલો કરી અને એમના જે નુકસાન પહોંચાડેલું છે અંદાજે 4,500 રૂપિયાનું, તે બાબતમાં આગળની વધારે તપાસ હાથ ધરી અને કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 2 પુરુષો અને 3 સ્ત્રીઓનો સમાવેશ થાય છે અને જેમાંથી 1 બાળ આરોપી હોવાથી એમને અટક ગણી અને એમને કોર્ટ કસ્ટડ હવાલે સોંપી આપવામાં આવેલ છે. જે અન્ય એક જે છે મોહમ્મદ કરીમભાઈ કરીને એમની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરેલ. એમના વિરુદ્ધમાં IPC કલમ 143 રાયોટિંગ અને જે પબ્લિક પ્રોપર્ટી છે એમને ડેમેજ પહોંચાડેલું છે એ બાબતની કલમોનો સમાવેશ કરી
અને એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી. હા, જેમાં એક મહેબૂબ કરીમ કરીમ છે, એમના વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે, જેમનો પણ ઇતિહાસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હજી કુલ 25-30 આરોપીઓનું છે, એમાં જેમ જેમ આપણે આગળ તપાસમાં જેમ જેમ નામ બહાર આવતા જશે તે પ્રમાણે એમની અટક કરવામાં આવશે. અમદાવાદમાં ચાલુ થઈ સ્માર્ટ કેમ્પસની નવી સ્કૂલ શહેરના મણિનગરના લોકોના પોતાના બાળકોને સારા શિક્ષણ માટે મણિનગર વિસ્તાર છોડીને બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. જી હા, મણિનગર વિસ્તારમાં શરૂ થઈ છે સ્માર્ટ કેમ્પસની નામની સ્કૂલ, જેને અત્યાર સુધીમાં 1000 સ્ટુડન્ટ્સને સારું અને ઉમદા શિક્ષણ આપ્યું છે. સ્માર્ટ એબેક્સ સ્કૂલની શરૂઆત વર્ષ 2004માં થઈ છે. આ 10 વર્ષની સફળ યાત્રા બાદ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્માર્ટ કેમ્પનું નવું કેમ્પસ શરૂ થયું છે, જેથી હવે મણિનગરમાં રહેતા વિદ્યાર્થીઓને માટે પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાની તક મળી રહેશે. સ્માર્ટ કેમ્પસ સ્કૂલમાં દર વર્ષે અવનવી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે સ્ટુડન્ટ્સમાં રહેલી ક્રિએટિવિટી તથા જુદી જુદી આવડત બહાર આવે શકે. સ્માર્ટ કેમ્પસમાં ભણતરની સાથે સ્પોર્ટ્સ કલ્ચરલ એક્ટિવિટીને એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. દર વર્ષે આ પ્રકારની કોમ્પિટિશન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવા અલગ અલગ પ્રાઇઝ પણ આપવામાં આવે છે. આ વર્ષે સ્કૂલમાં 8મી વાર્ષિક કોમ્પિટિશનમાં 23 નવેમ્બરે યોજાઈ હતી, જેનું ઇનામ વિતરણ 30 નવેમ્બરના રોજ કરવામાં આવશે. સ્કૂલના ઇનોગ્રેશન સેરેમનીના ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ પશ્ચિમના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ સોલંકી હાજરી આપી હતી તથા રિબન કટ કરી હતી. આ ઉપરાંત સ્કૂલ ઇનોગ્રેશન સેરેમની સમયે જ સ્કૂલની ખાસિયતો તથા સ્કૂલના નવા વિચારો વિશેના તમામ ખ્યાલો પ્રીત શાહે આપ્યા હતા. રાજકોટ ખાતે બેંક સાથે ઠગાઈના 150 કરોડનું કૌભાંડ. રાજકોટ શહેરમાં વધતા જતા જમીનના ભાવો આસમાને પહોંચાડવા લાગ્યા છે, ત્યારે કિંમતી જમીનો એક કરતાં વધુ લોકોને વેચવાના કૌભાંડમાં પણ ધગધારો થવા જોવા મળી રહ્યો છે. ત્યારે આવા કિસ્સામાં હવે અમુક લોકો પૈસા પડવાના બેંકને પણ ટાર્ગેટ બનાવવા લાગ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ઠગ લોકોની ટોળકીએ એક જમીનના દસ્તાવેજો બેંકમાં મૂકી તેના ઉપર 150 કરોડની રૂપિયાની લોન લઈ એ જ જમીનના ખોટા દસ્તાવેજો બનાવી અન્ય વ્યક્તિને વેચી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. બેંક સાથે ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા અને વધ કોટન નામે પેઢી ધરાવતા હિરેન તન્ના અને સાગર તન્નાએ ટંકારા તાલુકાના કાગદડી ગામે આવેલ પ્લોટ નંબર 10-18ના દસ્તાવેજો આઈએનજી વિશ્વ બેંકમાં મૂક્યા હતા અને 150 કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા બાદ આ બંને શખ્સોના ત્રીજા સાગરીત ભરત રામાણીએ કુવાડા રોડ પર રહેતા હિતેશ ડોબરિયા નામના શખ્સને આ બેંકમાં મૂકેલ દસ્તાવેજો ખોટા દસ્તાવેજ બનાવી વેચી નાખી કૌભાંડ આચરણમાં આવ્યું છે. આ અંગે બેંકના મેનેજર પ્રવીણભાઈ બુદ્ધદેવ દ્વારા એવી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે હિરેન તન્ના, સાગર તન્ના અને ખોટા દસ્તાવેજ ઊભા કરી ફરીથી જમીન વેચનાર ભરત રામાણી સામે ઠગાઈ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આઈએનજી વેશ્ય બેંક આવેલ છે, જે બેંકના મેનેજર કે અધિકૃત અધિકારી સમત પ્રવીણભાઈ બુદ્ધદેવે એક ફરિયાદ આપેલ કે તેમની બેંકમાં આરોપી તરીકે એમના નામ આપ્યા છે. મેં અવધ કોટનના પ્રોપર્ટર હિરેન નરેન્દ્રભાઈ તન્ના, સાગર નરેન્દ્રભાઈ તન્ના બંને રહે કાલાવડ રોડ રાજકોટ, અને જે મિલકત તરીકે એને બેંકમાં ગીરો તરીકે મૂકેલ, જેના આરોપી તરીકે નામ 3માં હે ભરત વસરમભાઈ રામાણી, જે નરેન્દ્રભાઈને કુલ મુખત્યાર તરીકે મિલકત વેચનાર તથા મિલકત ખરીદનાર હિતેશ વિઠ્ઠલભાઈ ડોબરિયા, જે ગુરુદેવ પાર્ક કુવાડવા રોડ રાજકોટ, જે કાગદડી ગામ તાલુકો ટંકારાના પ્લોટ નંબર 10-18 ના દસ્તાવેજ ઉપર આ કામના આરોપીએ બેંકમાંથી 1,50,00,000ની લોન મેળવી અને તે જ કાગળો આરોપીએ લોન ચૂકવા સિવાય બોગસ બીજા બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને વેચાણ કરી દીધેલ, એકબીજા સાથે મિલાપીપણું કરી પૂર્વયોજિત કાવતરું રચી પહેલેથી જ બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે મોરબી રોડ પર આવેલ કાગદડી ગામના તાલુકો ટંકારાના પ્લોટ નંબર 10-18 ના બેંકમાં ગીરો તરીકે મૂકી બેંકમાંથી 150 કરોડની લોન મેળવી, બેંક સાથે આ જમીન ઉપર ગીરો ખત લઈ નાણાં નહીં ભરી બેંક સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે. રાજકોટ ખાતે પ્રમુખ સ્વામીજીનો બર્થડે ઉજવાયો.
લાખો હરિભક્તોમાં આદર પાત્ર સ્થાન ધરાવતા પરમ પૂજ્ય પ્રામી પ્રમુખ સ્વામી મહારાજનો આજે 94મો જન્મદિન છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભેરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ અનેરી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, તેમાં પ્રમુખ સ્વામી મહારાજના દુર્લભ ફોટા પણ મૂકવામાં આવ્યા હતા અને ભગવાનને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ભક્તો બહોળી સંખ્યામાં મંદિરે દર્શન કરવા ઉમટે પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના 94મા જન્મદિન નિમિત્તે હરિભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ મંદિરે ખાતે મહાઆરતી પ્રાર્થના, ત્યારબાદ ઠાકોરજીના અભિષેક, પાટોત્સવ, પૂજન, જન્મોત્સવ, અન્નકૂટ દર્શન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. મોડલ ખાતે પ્રમુખ સ્વામીજીના જન્મદિવસની ઉજવણી. બીપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય બ્રાહ્મણ પ્રમુખ સ્વામીનો 94મા જન્મદિવસ નિમિત્તે ગોંડલના અક્ષર મંદિર ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં હરિભક્તો દ્વારા બ્લડ કોડ ડોનેટ કરાઈ પ્રમુખ સ્વામી મહારાજની જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. આ તકે ગોંડલ મંદિરના સંતો અને હરિભક્તોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરેલું હતું. સ્વામિનારાયણ ભગવાનની જય. વિશ્વવંદની પ્રમુખ સ્વામી મહારાજના 94મા જન્મદિન નિમિત્તે આજે અક્ષર મંદિર ગોંડલમાં સંતોના પ્રયાસોથી સુંદર મજાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં ભાઈઓ બહેનો વોલન્ટિયર બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કેમ્પને ખૂબ જ સારી રીતે સફળ બનાવેલ છે. આ તકે અમે સર્વે ડોનરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જનતાને અમે અપીલ કરીએ છીએ કે આવા સેવાકીય કામમાં સૌએ હર્ષભેર ભાગ લેવો જોઈએ. જય સ્વામિનારાયણ. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.